જામનગરમાં દિવસે ને દિવસે કોરોનાના પોઝિટિવ દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આરોગ્ય સચિવ જયંતિ રવિ જામનગર ખાતે આવી પહોંચ્યા હતા અને કોવિડ-19 અંગે જિલ્લા વહીવટીતંત્રની કામગીરીની વિગતો પત્રકાર પરિષદ યોજી જાહેર કરી હતી। जामनगर कलेक्टर कचेरी खाते पत्रकार परिषद योजी आरोग्य सचिव जयंति रवि जामनगर में कोविड-19 की परिस्थिति अंगे विगत जाहिर करी थी। जामनगर में लॉकडाउन खुल्या बाद कोरोना ना केसों में वधारो थतो रह्यो छे। उल्लेखनीय है कि खास तो बहार गाम थी आवता लोकोना कारणे कोरोना संक्रमण वधी रह्यु छे। आवनार 3 अठवाडिया में कोरोना वायरस थी वधु सावचेत रहेवुं पड़शे તેમ આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું। જામનગર સહિત ગુજરાતભરમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર મળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। બહારગામથી આવતા લોકો સેલ્ફ હોમ ક્વોરન્ટાઇન થાય તેવી અપીલ કરવામાં આવી હતી। કોરોનાના પોઝિટિવ દર્દીઓ પર આયુર્વેદિક આયુષ્ય ઔષધિનું પરીક્ષણના સફળ પરિણામ મળ્યા છે। જામનગરના અમુક વિસ્તારોમાંથી કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા વધતી જાય છે, જે એક ચિંતાનો વિષય છે। ત્યારે આવા વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધે નહીં તે માટે જરૂરી તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે, તેમ આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું। હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર। આજે જામનગર જિલ્લાની મુલાકાતે હું આવી છું અને એની સમગ્ર ટીમ સાથે ડિટેલ્ડ એક એક વાતની અમે રિવ્યૂ પણ કરી છે। એટલે શરૂઆત આપણે આપણી ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અને જે આપણી હોસ્પિટલની અંદર જે કેસીસ છે એમાં પણ કયા પ્રકારના કેસીસ છે। આજે દાખલા તરીકે એક કેસ વેન્ટિલેટર પર છે અને જામનગર પણ બીજા જે બાયપાક પર પણ છે અને ઓક્સિજન O2 પર છે અને જે બીજા રૂમ એર પર છે એ બધાની રિવ્યૂ કરવામાં આવી। ખાસ કેમકે અત્યાર સુધી સદનસીબે જામનગરમાં કોઈ મોટા પ્રમાણમાં કેસીસ નથી આવ્યા, પણ હવે જો વધે, કેમકે આ સંભાવના ખરી કે કદાચ કેસીસ વધશે અને એમાં પણ જોયું તો મોટાભાગના કેસીસ દાખલા તરીકે ધ્રોલ વિસ્તારથી આવે છે, કાલાવાડ વિસ્તારથી આવે છે અને જામનગરની અંદર પણ અમુક જે વિસ્તારો છે એ વિસ્તારોમાંથી જે વોર્ડ્સની પણ આજે આપણે જોઈએ, એક ઘાંચીવાડ છે, પાન નીલકંઠનગર, પાનવાડા, એ બધા વિસ્તારોથી વધારે કેસીસ આવે છે। તો એ વિસ્તારોની અંદર જેને આપણે કહીએ એકદમ સઘન અને રૂથલેસ કન્ટેનમેન્ટ, એટલે બિલકુલ કેસીસ પ્રસરે નહીં એના માટેની પણ બધી તૈયારી અને વ્યવસ્થા કરવામાં આવી।